મારા નાના નાના બાળમિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? હા હો, ઘરે બધા મજામાં જ છો. તો આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આપણે અત્યાર સુધીમાં સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં રોજ નવું નવું શીખ્યું છે અને રોજ નવું નવું જાણ્યું છે. તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે ભેગા થયા છીએ. પરંતુ આજે આપણે શું શીખવાનું છે ખબર છે તમને? તો આજે આપણે ભણીશું મારું પ્રિય ઘર અને તેની વસ્તુઓ. અત્યારે તમે બધા જ ઘરે રહો છો. તમે લોકો ઘરે રહો છો એટલે તમે લોકો જોવો છો કે આપણા ઘરમાં કેટલી બધી વસ્તુઓ છે અને બધી જ વસ્તુઓનો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ, બરાબર ને? આપણું જે ઘર છે એ આપણા માટે મહત્વની જરૂરિયાત છે. જુઓ, આપણી પાસે ઘર ન હોય તો આપણે ક્યાં રહેતા હોત, બરાબર ને? તો ભાઈ, આપણને રહેવા માટે કેવું સરસ મજાનું ઘર છે અને વાપરવા માટે કેટલી બધી વસ્તુઓ છે, બરાબર ને? પરંતુ તમે લોકોએ ક્યારેય એ વિચાર્યું છે કે આપણું જે ઘર છે એની અંદર કેટલા બધા અલગ અલગ રૂમ છે ને ભાઈ? સૌથી પહેલાં હોય છે બેઠક રૂમ, એટલે કે હોલ. કોઈ પણ મહેમાન આવે તો આપણે એને હોલમાં બેસાડીએ છીએ. અને હોલમાં તો ટીવી પણ હોય છે, એટલે આપણે લોકો બધા, એટલે કે આપણો જે પરિવાર હોય છે, એ એક સાથે બેસીને ટીવી જોઈએ છીએ, બરાબર? એની પછીનો રૂમ છે ડાઇનિંગ રૂમ. ડાઇનિંગ રૂમ એટલે કે જ્યાં આગળ આપણે બધા સાથે બેસીને જમીએ છીએ. ઘણાના ઘરે તો ડાઇનિંગ ટેબલ પણ હશે, એની ઉપર બેસીને એ લોકો જમતા હોય છે. એની પછીનો રૂમ છે બેડરૂમ. બેડરૂમ એટલે કે સુવાનો રૂમ. આખો દિવસ આપણે કામ કરીએ છીએ એટલે થાકી જઈએ છીએ, પછી આપણે લોકો બેડરૂમમાં જઈને સૂઈ જઈએ છીએ. એની પછીનો છે સ્ટડી રૂમ. સ્ટડી રૂમ એટલે કે જ્યાં આગળ આપણે લોકો ભણીએ છીએ. આપણા ભણવા માટે એક ટેબલ અને ખુરશી હોય છે, અને ઘણા લોકોને તો સ્ટડી રૂમ માટે એક અલગ રૂમ પણ હોય છે, બરાબર? હવે છેલ્લો જે રૂમ છે એ છે રસોડું, બરાબર? આપણા બધાના ઘરે ઘણા બધા રૂમો હોય છે, પરંતુ આજે આપણે રસોડાની વાત શીખીશું અને રસોડામાં કેટલી વસ્તુઓ હોય છે એનો આજે આપણે પરિચય મેળવીશું, બરાબર? સૌથી પહેલાં તમે લોકો આ ચિત્રને જુઓ. આ જે ચિત્ર છે એ શેનું ચિત્ર છે? ચિત્ર અત્યારે દેખાય છે એ રસોડાનું છે. સૌથી પહેલાં તમે અહીંયા આગળ જુઓ તો આ છે ફ્રીજ, પછી અહીંયા આગળ ગેસ છે, એની ઉપર
કુકર રાખેલું છે અને અહીંયા આગળ વિવિધ વાસણો છે અને અહીંયા પણ વાસણો છે દેખાય છે ને ભાઈ તો આ જે રસોડું હોય છે એમાં ઘણી બધી વસ્તુઓ હોય છે અને આજે આપણે એ વસ્તુઓ વિશે શીખીશું બરાબર તો સૌથી પહેલી વસ્તુ કઈ આવે છે જોવે છે તમારે તો આપણે જોઈએ સૌથી પહેલી વસ્તુ છે પ્યાલો પ્યાલો એટલે કે ગ્લાસ ગ્લાસને આપણે પ્યાલો પણ કહી શકીએ છીએ તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે ગ્લાસ છે એ છે કાચનો શેનો ગ્લાસ છે કાચનો પરંતુ ગ્લાસ હજી સ્ટીલનો અને ક્યારેક ક્યારેક તો તાંબા અથવા પિત્તળનો પણ ગ્લાસ આવે છે બરાબર ને ગ્લાસનો ઉપયોગ આપણે પાણી પીવા માટે કરીએ છીએ અને જ્યારે પણ આપણા ઘરે મહેમાન આવે તો આપણે એને કાચના ગ્લાસમાં શરબત આપીએ છીએ જે કાચનો ગ્લાસ હોય છે એ આપણા હાથમાંથી પડે તો એ તૂટી જાય છે પરંતુ જે સ્ટીલનો ગ્લાસ હોય છે એ મજબૂત હોય છે એને પડવા અથવા એ ક્યારેય પણ તૂટતો નથી બરાબર તો આ જે ગ્લાસ છે એ પણ રસોડાની એક વસ્તુ છે બરાબર હવે આના પછીની વસ્તુ આપણે જોઈએ કે કઈ આવે છે તો સૌથી પહેલાં તમે લોકો ઉપર વાંચો ઉપર શું લખ્યું છે ઉપર લખ્યું છે માટલી દેખાય છે ને તો આ જે માટલી છે એ શેની બને છે ખબર છે તમને માટલી હોય છે એ માટીની બનેલી હોય છે કુંભાર હોય છે એ માટીમાંથી વિવિધ વાસણો બનાવતો હોય છે માટી અને પાણી લઈ તે ચાકડા ઉપર માટીના વાસણો બનાવે છે માટીના વાસણો ઘણા બધા હોય છે જેમ કે માટલું કુલડી મટકી માટીમાંથી ઘણા વાસણો બને છે બરાબર સૌથી પહેલાં એ ચાકડા ઉપર માટીને આકાર આપે છે એમાંથી વાસણ બનાવે છે જ્યારે વાસણ બની જાય ત્યારે એ વાસણ કાચું હોય છે કેવું હોય છે વાસણ કાચું હોય છે પરંતુ જ્યારે એ વાસણને ભઠ્ઠીમાં શેકવામાં આવે છે ત્યારે એ વાસણ પાકું બને છે પછી એના ઉપર કલર કરવામાં આવે છે અને એની ઉપર અલગ અલગ ડિઝાઇન બનાવવામાં આવે છે તમે અત્યારે આ માટલુંને જોઈ રહ્યા છો તો એની ઉપર કેવા સરસ મજાના ફૂલની ડિઝાઇન બનાવી છે અને એમાં પણ કલર કર્યો છે દેખાય છે ને તમે જોઈ રહ્યા હો તો આ જે માટી છે એટલે કે માટલું છે એની આગળ એક નળ પણ ફિટ કરવામાં આવ્યો છે એ નળમાંથી આપણે પાણી પી શકીએ છીએ બરાબર સમજાયું તમને લોકોને કે આ જે માટલું હોય છે એ માટીમાંથી બને છે
અને આ માટલું રસોડાની એક વસ્તુ છે જેનો ઉપયોગ આપણે પાણી પીવા માટે કરતા હોઈએ છીએ. ઘણા લોકોના ઘરે આવું માટલું સ્ટીલનું પણ હોય છે અને ઘણા લોકો એને કોઠી પણ કહેતા હોય છે. આ માટલા પણ ઘણી બધી આકારના આવે છે. ક્યારેક માટલાનો આકાર ગોળ હોય છે તો ક્યારેક એનો આકાર બીજી રીતે પણ હોય છે. અત્યારે તમે જોઈ રહ્યા હો તો અહીંયાથી એનો આકાર ગોળ જેવો છે, પરંતુ અહીંયાથી આ માટલાનું જે ઉપરનો ભાગ હોય એ નાનો થઈ ગયો છે. દેખાય છે ને? તો આ હતું માટલું. હવે આપણે આના પછીની વસ્તુ જોઈએ. જોઈ છે ને ભાઈ? તો જોઈએ હો. આના પછીની વસ્તુ છે સાણસી. ઉપર લખ્યું છે એ તમે લોકો વાંચજો. ઉપર લખ્યું છે સાણસી. તો આજે સાણસી છે એનો ઉપયોગ ગરમ વસ્તુ પકડવા માટે થતો હોય છે. રસોડામાં જ્યારે તમારી મમ્મી ગરમ ગરમ શાક બનાવે તો એ જે શાક બનાવતા હોય છે એ તપેલીમાં બનાવતા હોય છે. શાક જ્યારે બને ને ત્યારે અથવા બની ગયા પછી એ જે તપેલી હોય છે એ ખૂબ જ ગરમ હોય છે. ભૂલથી પણ આપણે એને અડી જવાય તો આપણો હાથ બળી જાય છે. એટલે એ મમ્મીના હાથ એને દજાઈ ન જાય એટલે આવી સાણસીનો ઉપયોગ થતો હોય છે. બરાબર સમજાયું તમને લોકોને કે આ સાણસી પણ રસોડાની એક વસ્તુ છે જેનો ઉપયોગ રસોડામાં તમારી મમ્મી ગરમ વસ્તુ પકડવા માટે કરતા હોય છે. અત્યારે આ જે સાણસી છે એ છે સ્ટીલની, પરંતુ હજી સાણસી લોખંડની પણ આવે છે. બરાબર હવે આપણે આના પછીની વસ્તુ જોઈએ. તો આના પછીની વસ્તુ છે આડણી વેલણ. સૌથી પહેલાં ઉપર લખ્યું છે એ તમે વાંચો. ઉપર લખ્યું છે આડણી વેલણ. તો આજે આડણી છે એને આપણે લોકો પાટલી પણ કહેતા હોઈએ છીએ. શું કહીએ છીએ? પાટલી પણ કહીએ છીએ. અને આજે ઉપર છે એ છે વેલણ. રોટલી બનાવવા માટે આ પાટલી વેલણનો ઉપયોગ થતો હોય છે. તમારા મમ્મી સૌથી પહેલાં લોટ બાંધી લે છે, પછી એ લોટમાંથી નાનો એવો ગળિયો લઈ અને આ જે પાટલી હોય છે એની ઉપર મૂકે છે. પછી એ જે ગળિયો હોય એની ઉપર વેલણ ફેરવે છે અને પછી ધીમે ધીમે એમાંથી એ રોટલી બનાવે છે. બરાબર સમજાયું તમને લોકોને કે રોટલી, પરોઠા, પૂરી અને ભાખરી બનાવવા માટે આ પાટલી અને વેલણનો ઉપયોગ થતો હોય છે. બરાબર અત્યારે તમે જોઈ રહ્યા છો તો આ પાટલી અને વેલણ
શેનું બનેલું છે? તો ભાઈ આ પાટલી અને વેલણ લાકડાનું બનેલું છે. હજુ પાટલી પ્લાસ્ટિકની પણ આવે છે. બધા જ લોકોના ઘરે આવી પાટલી અને વેલણ હશે, જેનો ઉપયોગ તમારા મમ્મી રસોડામાં કરતા હોય છે. બરાબર, તમે લોકો ક્યારેક તમારા મમ્મી રોટલી બનાવતા હોય ત્યારે તમે રસોડામાં ગયા હશો, તો તમે આવી પાટલી અને વેલણ જોઈ હશે. બરાબર ને? તો હવે આના પછીની વસ્તુ આપણે જોઈએ કે કઈ આવે છે. તો સૌથી પહેલા તમે લોકો ઉપર વાંચો શું લખ્યું છે. ઉપર લખ્યું છે ગેસ સ્ટવ. શું લખ્યું છે? ગેસ સ્ટવ. આજે તમે જોઈ રહ્યા છો એ છે ગેસ. બરાબર, અને ઘણા લોકો આને ચૂલો પણ કહેતા હોય છે. ત્યારે તમે જોઈ રહ્યા છો તો એ ત્રણ ગેસ છે, એક બે અને ત્રણ. હજુ આમાં બે ગેસ પણ આવે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો તો આ છે એના બટન જ્યાંથી આ ગેસ શરૂ થાય છે. બરાબર, તો ભાઈ આનો ઉપયોગ તમારા મમ્મી શાક અથવા તો રોટલી બનાવવા માટે કરતા હોય છે. કોઈ પણ વસ્તુ આ ગેસની ઉપર બની શકે છે. દરેક ખાવા પીવાની વસ્તુ આ ગેસની ઉપર બનતી હોય છે, અને બધા જ લોકોના ઘરે આવો ગેસ હશે. બરાબર, હવે આપણે આના પછીની વસ્તુ જોઈએ. તો આના પછીની વસ્તુ છે, સૌથી પહેલા તમે ઉપર વાંચો શું લખ્યું છે. ઉપર લખ્યું છે ગેસ લાઇટર. શું લખ્યું છે? ગેસ લાઇટર. આ જે છે એ છે ગેસનું લાઇટર. આ જે લાઇટર છે આનાથી ગેસ શરૂ થાય છે. જુઓ, સૌથી પહેલાં અહીંયાથી આ બટનથી ગેસને શરૂ કરવામાં આવે છે. પછી એ લાઇટરને અહીંયા રાખી અને આપણે શરૂ કરી શકીએ છીએ. બરાબર, સમજાણું કે આ લાઇટરનો ઉપયોગ ગેસને શરૂ કરવા માટે થાય છે, અને આ પણ રસોડાની એક વસ્તુ છે. હવે આના પછીની વસ્તુ આપણે જોઈએ. તો આના પછીની વસ્તુ છે ગેસ સિલિન્ડર, અને કૌંસમાં લખ્યું છે ટાંકી. તો ભાઈ આ ગેસ જે હોય છે એ શેનાથી શરૂ થાય તમને ખબર છે? તો આ જે છે એ છે ગેસનો સિલિન્ડર. ઘણા લોકો આને બાટલો પણ કહેતા હોય છે, અને આને ગેસ સિલિન્ડરની ટાંકી પણ કહેવામાં આવે છે. તો ભાઈ આ જે બાટલો છે એની સાથે એક નળી જોડાયેલી હોય છે, જે ગેસ સ્ટવની સાથે જોડાયેલી હોય છે, અને એ નળીમાંથી ગેસ જાય છે અને ગેસનો જે સ્ટવ હોય છે એ શરૂ થાય છે. બરાબર,
તમે જોઈ રહ્યા છો કે આ જે ગેસ સિલિન્ડર છે એ કેવા કલરનું છે? ગેસ સિલિન્ડર લાલ કલરનું છે, દેખાય છે ને ભાઈ? તો હવે આના પછીની વસ્તુ આપણે જોઈએ. જોઈ છે ને? તો સૌથી પહેલા તમે લોકો ઉપર વાંચો કે શું લખ્યું છે. તો ઉપર લખ્યું છે થાળી વાટકી. થાળી અને વાટકીનો ઉપયોગ આપણે જમવા માટે કરતા હોઈએ છીએ. શેની માટે કરીએ છીએ? થાળી વાટકીનો ઉપયોગ આપણે જમવા માટે કરીએ છીએ. થાળીની અંદર આપણે જમવાનું લઈએ છીએ અને પછી આપણે થાળીમાંથી ખાઈએ છીએ. આ જે છે એ છે થાળી, અને એની ઉપર આ જે છે એ વાટકી છે, બરાબર ને? અત્યારે તમે આ જે વાસણ જોઈ રહ્યા છો એ છે સ્ટીલના, અને હજુ પણ વાસણો બીજા ઘણી બધી ધાતુના બનતા હોય છે. પહેલાના સમયમાં જ્યારે સ્ટીલ ન હતું ત્યારે વાસણો તાંબા અથવા પિત્તળના બનેલા હતા, અને એ લોકો તાંબા અને પિત્તળના વાસણમાં જમતા. અને હવે તો કાચના પણ વાસણો આવે છે. આપણે કોઈ પણ જગ્યાએ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો ત્યાં આગળ એ લોકો આપણને કાચના વાસણોમાં જમવા આપે છે, બરાબર ને? તો ભાઈ થાળીમાં હજુ ચોરસ થાળી પણ આવે છે જેની અંદર અલગ અલગ ખાના હોય છે. નાના બાળકો એ થાળીમાં જમતા હોય છે, બરાબર? સમજાયું તમને લોકોને? તો હવે આના પછીની વસ્તુ આપણે જોઈએ. સૌથી પહેલા તમે લોકો ઉપર વાંચો, ઉપર શું લખ્યું છે? તો ભાઈ ઉપર લખ્યું છે છરી, અને કૌંસમાં લખ્યું છે ચપ્પુ. તો આ છરીનો ઉપયોગ રસોડામાં થતો હોય છે. કોઈ પણ પ્રકારનું શાકભાજી કાપવા માટે આ છરીનો ઉપયોગ થાય છે. ક્યારેક ક્યારેક ફ્રૂટ કાપવા માટે પણ છરીનો ઉપયોગ થતો હોય છે, બરાબર? આ જે કાળા કલરનું છે એ એનો હાથો છે જ્યાંથી આપણે છરીને પકડીએ છીએ, અને આ જે છે એ છે છરીનો આગળનો ભાગ, કે અહીંયા આગળ એને ધાર હોય છે અને અહીંયા આગળથી બધી જ વસ્તુઓ કપાય છે, બરાબર? સમજાયું તમને લોકોને કે આ જે છરી છે એ એક પ્રકારની રસોડાની વસ્તુ છે. હવે આપણે આના પછીની વસ્તુ જોઈએ કે કઈ આવે છે. જોઈ છે ને? સૌથી પહેલા તમે લોકો ઉપર વાંચો શું લખ્યું છે, ફ્રીજ, અને કૌંસમાં લખ્યું છે રેફ્રિજરેટર. ફ્રીજ જે છે એ દરેકના ઘરે જોવા મળતું હોય છે, અને હવે તો ફ્રીજ ઘણા બધા પ્રકારના આવે છે. ક્યારેક ફ્રીજ વન ડોરના, ટુ ડોરના પણ આવે છે, એટલે કે એને બે દરવાજા હોય.
એક તો નીચેનો અને એક ઉપરનો, બરાબર. ફ્રીજની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ સાચવી શકીએ છીએ, જેમ કે આપણે એની અંદર શાકભાજી અને ફળો સાચવી શકીએ છીએ, અને આપણે દૂધ પણ એની અંદર સાચવી શકીએ છીએ, અને ઘણા લોકો તો એની અંદર સોડાઓ પણ સાચવતા હોય છે, બરાબર. અને જ્યારે ઉનાળો આવે છે ત્યારે લોકો ફ્રીજની અંદર ઘણા બધા બાટલાઓ પાણીના મૂકે છે અને પછી ઠંડુ પાણી લોકો પીતા હોય છે, બરાબર ને. તમારા ઘરે પણ આવું ફ્રીજ છે ને ભાઈ? તો તમે અહીંયા આ ચિત્રમાં જોઈ રહ્યા છો, તો અહીંયા આગળ શાકભાજી છે અને ઉપરના ભાગમાં ફળ છે, અહીંયા આગળ અથાણાની બોટલો છે અને અહીંયા સોડાની બોટલ છે, દેખાય છે ને ભાઈ? તો વિવિધ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે ફ્રીજનો ઉપયોગ થતો હોય છે. ફ્રીજને રેફ્રિજરેટર પણ કહેવામાં આવે છે, બરાબર. હવે આના પછીની વસ્તુ આપણે જોઈએ. તો સૌથી પહેલા તમે લોકો ઉપર વાંચો. ઉપર શું લખ્યું છે? ઉપર લખ્યું છે તપેલી. તપેલીનો ઉપયોગ ઘણી બધી રીતે થતો હોય છે, જેમ કે ઘણા લોકો આની અંદર શાક બનાવતા હોય છે, તો ઘણા લોકો આની અંદર દૂધ ગરમ કરતા હોય છે. અત્યારે આ જે તપેલી છે એ છે સ્ટીલની, પરંતુ હજુ પહેલાંના સમયમાં જ્યારે સ્ટીલની તપેલી ન હતી ત્યારે લોકો તાંબાની તપેલી અથવા પિત્તળની તપેલીનો ઉપયોગ કરતા હતા. તપેલી ઘણા બધા સાઇઝની આવે છે, જેમ કે નાની, મોટી, સાવ નાની, ખૂબ જ મોટી તપેલીઓ પણ આવે છે, બરાબર. હવે આના પછીની વસ્તુ જોઈએ. તો આના પછીની વસ્તુ છે કુકર. કુકરનો ઉપયોગ કોઈ પણ વસ્તુ બાફવા માટે થતો હોય છે, જેમ કે આપણે બટેટાનું શાક બનાવવું હોય તો સૌથી પહેલાં બટેટા બાફવા પડે છે, એટલે આ કુકરની અંદર આપણે બટેટા બાફી શકીએ છીએ. ક્યારેક લોકો કુકરની અંદર ડોડા પણ બાફતા હોય છે, અને ઘણા શાકભાજી એવા પણ છે કે જે આ કુકરની અંદર બનતા હોય છે, બરાબર. સમજાયું તમને લોકોને? તો ભાઈ, જ્યારે આપણે કોઈ પણ વસ્તુ બાફવા મૂકીએ ત્યારે આ કુકરની અંદર એક સીટી વાગે છે. શું વાગે છે? કુકરમાંથી એક પ્રકારનો અવાજ આવે છે, જેને લોકો સીટી કહે છે. તો આ જે તમને દેખાય છે આ છે સીટી, બરાબર. હવે આપણે આના પછીની વસ્તુ જોઈએ. તો સૌથી પહેલાં તમે લોકો ઉપર વાંચો. તો ઉપર લખ્યું છે લોઢી અને કૌંસમાં લખ્યું છે તાવડી. આજે તમે અહીંયા ચિત્ર જોઈ રહ્યા છો એ ચિત્ર છે લોઢીનું. લોઢીની અંદર રોટલી અથવા તો પરોઠા બને છે, અને આ જે લોઢી હોય છે એ
લોખંડની બનેલી હોય છે. શેની બનેલી હોય છે? લોઢી લોખંડની બનેલી હોય છે. અને બીજું અહીંયા લખ્યું છે તાવડી. તો ભાઈ જે તાવડી હોય છે એ શેની બને છે? ખબર છે તમને, તાવડી માટીની બનેલી હોય છે. છે માટીની બનેલી હોય છે અને તાવડીની અંદર ભાખરી બનતી હોય છે. શું બનતું હોય છે? ભાખરી. બરાબર સમજાયું તમને લોકોને? તો આ છેલ્લી વસ્તુ તમે લોકો જોઈ લો. આ જે ચિત્ર છે એ છે કપ્રકાબીનું. શેનું ચિત્ર છે? કપ્રકાબીનું. જ્યારે પણ કોઈ મહેમાન આવે ત્યારે આપણે લોકો એને ચા આપીએ તો આપણે આ કપ્રકાબીની અંદર એને ચા આપતા હોઈએ છીએ. આ જે ઉપર છે એ છે કપ અને આ જે નીચે છે એ રકાબી છે. શું છે? રકાબી. આ કપ રકાબી કાચના બનેલા હોય છે અને હજુ આ કપ રકાબી સ્ટીલના પણ આવે છે. બરાબર. તો આજે આપણે કઈ કઈ વસ્તુઓ જોઈ અને કયા રૂમની વસ્તુઓ જોઈ? તો ભાઈ આજે આપણે રસોડાની વસ્તુઓ જોઈ. તો તમે જોયું ને કે આપણું જે રસોડું હોય છે એની અંદર કેટલી બધી વસ્તુઓ હોય છે. બરાબર ને? તો આ બધી જ વસ્તુઓના નામ તમારે યાદ રાખવાના છે. તો હવે આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.